નમસ્કાર, વંદે માતરમ. શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમમાં હું મીરા મોહમ્મદ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ફરીથી વિડીયોના માધ્યમ થકી અવારનવાર મળવાનું થાય છે. ઓકે, તો આજે આપણે શીખીશું ક્રિયાપદ. ઓકે, આપણું વ્યાકરણનું ચેપ્ટર છે, બરાબર. વ્યાકરણનો ટોપિક છે ક્રિયાપદ, તો આપણે તેને સમજીએ, બરાબર. આપણે ઓનલાઈન ક્લાસમાં તો એને સમજીશું જ, પણ ફરીથી આપણે આજે એનો અભ્યાસ કરીએ. તો સૌ પ્રથમ જોઈએ આપણે એની વ્યાખ્યા કે ક્રિયાપદ કોને કહેવાય, બરાબર છે. ચાલો તો જોઈએ. ક્રિયાપદ જો પદ કિસી કાર્ય કે કરને યા હોને કા બોધ કરવાય. કિસી કાર્ય કે કરને કા યા હોને કા બોધ કરવાય વહ ક્રિયા કહેલાતા હૈ, યાને કે ક્રિયાપદ કહેલાતા હૈ. ઓકે, તો ચાલો આપણે જોઈએ. ફર્સ્ટ, મયૂરી પડતી હૈ. મયૂરી છે, શું કરે છે? ભણે છે, બરાબર. એને હિન્દીમાં શું કહેવાય? પડતા યા પડતી. છોકરો હોય તો શું આવે? પડતા. અને છોકરી હોય તો શું આવે? પડતી. તો અહીંયા મયૂરી જે છે એ કઈ ક્રિયા કરે છે? તો કે ભણવાની, એટલે કે પડતી હૈ. તો આ ક્રિયા થઈ, બરાબર. તો આ શું થયું? ક્રિયાપદ, બરાબર. આ વાક્ય છે આખું, એમાં આ શું છે? ક્રિયાપદ, બરાબર ને. ચાલો બીજું સમજીએ. મીના દોડતી હૈ, બરાબર. મીના તો છે જ, બરાબર. એ શું કરે છે? કઈ ક્રિયા કરે છે? તો કે દોડવાની ક્રિયા કરે છે, બરાબર. તો દોડતી હૈ, આ શું થયું? ક્રિયાપદ. સમજાય છે, બરાબર. ઓકે, ચાલો આગળ જોઈએ. સોનલ ખાના ખાતી હૈ. સોનલ શું કરે છે? કયું કાર્ય કરે છે? તો કે ખાવાનું કાર્ય કરે છે, બરાબર. તો ખાતી હૈ, બરાબર. ક્યાં કરતી હૈ? ખાતી હૈ. તો આ શું થયું? ક્રિયાપદ, ક્રિયા થઈ, બરાબર. સોનલ ખાવાની ક્રિયા કરે છે, એટલે આ શું થયું? ક્રિયાપદ, બરાબર. કારણ કે હે લાગે છે એટલે પદ બની જાય, ક્રિયાપદ. ખાતી ક્રિયા છે અને આ આખું શું થઈ જાય? ક્રિયાપદ. ઓકે, ચાલો આગળ જોઈએ. સચિન ખેલતા હે. સચિન નામનો છોકરો છે, એ રમે છે, બરાબર. ખેલતા હે, રમે છે એટલે ખેલતા હે, બરાબર. તો સચિન કયું કામ કરે છે? કઈ ક્રિયા કરે છે? તો કે રમવાની, બરાબર. તો અહીંયા ક્રિયાપદ છે ખેલતા હે, બરાબર. ક્રિયા શું છે? રમવાની, બરાબર. એટલે આ ક્રિયાપદ કહેવાય ખેલતા હે. ઓકે, ચાલો પાછું જોઈએ. સલીમ પાણી પીતા હે. સલીમ શું કરે છે? તો કે પાણી પીએ છે. સલીમ કઈ ક્રિયા કરે છે? પાણી પીવાની ક્રિયા કરે છે. તો આ શું થયું? ક્રિયાપદ. પીતા હે એ શું કહેવાય? ક્રિયાપદ. ઓકે, સમજાય છે. ચાલો આગળ જોઈએ. જોસેફ લીપતા હે. જોસેફ છે એ શું કામ કરે છે? કઈ ક્રિયા કરે છે? તો કે લખવાની ક્રિયા કરે છે, બરાબર. તો આ શું થશે? ક્રિયાપદ. લીખતા ક્રિયા કહેવાય અને હે લાગે એટલે લીખતા હે ક્રિયાપદ બનશે. સમજાય છે તમને? ચાલો આગળ જોઈએ. નંબર 7, ઘોડા દોડતા હે. ઘોડો કઈ ક્રિયા કરે છે? ચાલવાની કે દોડવાની? તો શું છે? દોડતા હે. તો ઘોડો દોડવાની ક્રિયા કરે છે, બરાબર. તો આ શું બનશે? ક્રિયાપદ. ઓકે, આખું શું થશે? ક્રિયાપદ. આગળ જોઈએ. ગાય ચરતી હે. ગાય છે એ કઈ ક્રિયા કરે છે? તો કે ચરવાની, ખાવાની. તો ચરતી હે એ ક્રિયાપદ કહેવાય. સમજાય છે તમને? હવે તમને ખબર પડી જ જશે કે આ બધા વાક્યમાં કઈ કોને ક્રિયાપદ કહેવાય, કઈ ક્રિયા છે. ઓકે, જુઓ. 9 નંબર, મનહર લીખતા હે. મનહર છે એ કઈ ક્રિયા કરે છે? લખવાની ક્રિયા કરે છે, એટલે આ શું બનશે? લીખતા હે ક્રિયાપદ. ઓકે, ચાલો આગળ જોઈએ. નંબર 10, વિજય
पढ़ता है। बीजी कई क्रिया करे छे? हाँ, पढ़ता है, पढ़वानी क्रिया करे छे। तो आ शू बन से? पढ़ता है क्रियापद बन से। ओके, चलो नंबर 11, विनोद खेलता है। बराबर छे, विनोद कई क्रिया करे छे? रमवानी क्रिया करे छे, खेलता है। ओके, आ शू बन से? क्रियापद। आगळ છે નંબર 12, શેર દહાડતા હે। શેર છે શું કરે છે? દહાડતા હે, હા, એટલે આ દહાડતા હે એ ક્રિયા કરે છે। ઓકે, એટલે ક્રિયાપદ કહેવાશે। આગળ જોઈએ, હાથી ચીઘાડતા હે। હાથી શું કરે છે? ચીઘાડતા હે। ઓકે, આ શું કહેવાશે? ચીઘાડતા હે ક્રિયાપદ કહેવાશે। હાથી ચીઘાડતાની ક્રિયા કરે છે। આગળ જોઈએ તો બકરી મિમિયાતી હે। બે મે કરને મિમિયાય, હા, આપણે ગુજરાતીમાં કહીએ બોલે છે, હિન્દીમાં શું કહીએ? મિમિયાતી હે। ઓકે, તો મિમિયાતી હે એ બકરી ક્રિયા કરે છે, બરાબર, તો એ શું થશે? ક્રિયાપદ। ઓકે, આગળ જોઈએ, મનોજ કૂદતા હે। મનોજ શું કરે છે? કૂદવાની ક્રિયા કરે છે। ઓકે, તો આ કૂદતા હે એ ક્રિયાપદ કહેવાશે। ત્યાર પછી લાસ્ટ, મીના પાણી પીતી હે। મીના છે, મીના કઈ ક્રિયા કરે છે? પાણી પીવાની। ઓકે, તો પીતી હે એ શું કહેવાશે? ક્રિયાપદ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને આ ક્રિયાપદમાં સમજ પડી જ ગઈ હશે। ઓકે।